હર હર મહાદેવ. હા હા હા, આખો દિવસ નો મેલ કાઢે છે ભાઈ. ખોટું બાજવાન થઈ જાય અવાર અવાર માં. રેવા દે મારી જોડે. ઊંઘ વાળા ને ખબર હોય કે હું નાકોડા ઢળતી હતી. મારી પાસે કપડા એટલા છે ને મને ખુદ નથી ખબર મારે કયા પહેરવા કઈ રેવા દેવા. કેમ કે બેગ જ એટલો પહેરો હોય ને અડધા રાજુલા પીડાય ને અડધા કેમ કરું અને ક્યાર ની લવે. ભાઈ ને પણ કહી દીધું કે તમારે જોડે આલો ધમુ મારે ટી શર્ટ લઈ દેવું છે. ટી શર્ટ કે ડાટ નત કાટી કઈ બોલતી નથી ચોકલી. હા મને લાગે હા ખર્ચો કરવા. હા ખર્ચો કરવાનો એટલે બોલતી નથી. હા એવું ના હોય. તમે મને કેટલા કપડા લઈ દીધા કાલે? હા તો એમાં શું થઈ ગયું? ઓ માય ગોડ, આ રાજકોટમાં ટ્રાફિક કેટલી છે યાર. ક્યાર ની કંટાળો આવે. ગિયર બદલાવો, ગિયર નાખો, ગિયર બદલાવો, ગિયર નાખો. અમે ટ્રાફિક જ એટલી. હાઈવે આવી જશે પછી તો નહીં હોય. હાઈવે ઉપર જવાનું છે આપણે. તો હાઈવે તો જાઓ. અને આ ટી શર્ટ લઈને અત્યારે નાઈટ કપડા મે પહેરાય તો એક ટી શર્ટ લેવા જવું છે ને પછી ટી શર્ટ લઈ અને અમે નીકળીએ ક્યાં? સુરત. સુરત હાઈવે ઉપર. તો વ્લોગમાં સેટ સુધી રહેજો. અને ઘણા લોકો કોમેન્ટ કરે છે કે સુરતમાં કઈ જગ્યાએ આવવાના છો, કઈ જગ્યાએ આવવાના છો. કઈ જગ્યાએ? ઓલા જો લોકો ઓળખી ગયા. જો ફરી ફરીને જોવે જો બિચારા. હા આપણે કયોન કઈ જગ્યાએ? સુરતમાં. સુરતમાં જો એડ્રેસ કોઈ દીધું નથી એવું લાગે તો કોમેન્ટ વાંચી રીડ કરી લેજો. લગભગ તો કોમેન્ટમાં લખાઈ ગયું છે. ઓકે મહાદેવાલો મળીએ. નીકળવાનું તો 9 વાગીને વગાડ્યા ને 11 શર્ટ ને ટી શર્ટ ને બધું લઈ આવ્યા છીએ. અત્યારે મારે ડ્રાઈવ કરવાની છે આખી નાઈટ ગાડી અને એટલી બી ખબર નથી પડતી કે વહેલું તૈયાર થઈ જાવ. કેટલા વાગે કીધું તને મેં તૈયાર થવાનું? પણ આપણે તમારા કપડામાં 2 કલાક. કપડા પછી કેટલી કલાક થઈ અહીંયા? પાછી 2 કલાક થયો અહીંયા આવી ગયા. ના 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 10 વાગ્યા નહીં. 10 વાગે આવ્યા. 10:30 આવ્યો. હા 10:30 આવ્યો. હાલો તારો માર ફટાફટ. કેવું કરે છો તમે? હે મહાદેવ, મારું હારું કરજો. પેકિંગ થઈ ગયું છે બધું. હવે જાય છે સુરત. ફાઇનલી ધમુ જાય છે સુરત. નાડી પોતે છે ને હુઈ જાય. ના હું નહીં સુ. અને આપણે આખી રાત ડ્રાઈવ કરવાનું. નહીં નહીં હું નહીં. બેઠો ઓલી સાઈડ આલો. લેટ નો કર. ટર્ન લઈ લે છું. હા તું બેસુ નહીં. લઈ લઉં છું. ગાડી સર્વિસ કરીને લઈ આવ્યો. હેલો પલક, આગળ આવતા રહ્યો. ચલો આવી જાઓ. ક્યાં ગોઈ જાય આપણે? આઈ થિંક ભરૂચ છે ને. હવે 10 કિલોમીટર જેવું રહ્યું છે. ક્યાર ના તમે ગાડી ચલાવો છો? હવે તો ક્યાંક ઉભી હોટલ રાખો. તમને તો કઈ નહીં થાય. ગાડી નો પ્રોબ્લેમ થાય પછી. આમ જોવો તો કેટલા છે? 91 કિલોમીટર રહ્યું છે ઓનલી ફોર સુરત. હો કેમ કે રાજકોટ ની બહાર નીકળ્યા ને ત્યારે કઈક હતું 480 જેવું. એટલે મીન્સ 500 જેવું હતું. હવે ખાલી 90 રહ્યું છે. ગાડી એક જગ્યાએ સ્ટોપ ન કરી. પોતાને તો ઊંઘ આવી ગઈ હતી. 20 મિનિટ તો સૂઈ ગઈ હતી. 20 મિનિટ જ સુધી ને ખાલી 20 મિનિટ સૂઈ ગઈ હતી. એમાં તો કાલે કોઈ કહેતા હતા કે હું છે ને કઈ દી સુઈશ નહીં, કાલે તમારી જોડે બેસ ને તમારી જોડે વાત કરીશ. પણ ખાલી 20 મિનિટ જ સુતી આવી ગઈ. હું 20 મિનિટ ની 2 મિનિટ સુઈ ગયો તો સોરી ને. તો ગોઠવાઈ જાય ને પછી બેય નું. સોરી બસ. ઓ ક્યાંક ઉભી રાખો ને હોટલ. ગાડી ક્યાર ની આમ નામ ચાલે? હા ગાડી ગરમ બિચારી થઈ ગઈ મારી. કીધું તો ગાડી ને વાલ છે, ગાડી ને પ્રેમ કરે હે. કેમ કે એને હું કીધું ખબર કે તમે નહીં થાકો પણ ગાડી નું થાકી જશે. ગાડી પછી ગાડી માં પ્રોબ્લેમ થાય ને.
ગરમ થાય તો ગાડી એમ તો કાઈ ન થાય, ઓઇલ ચેન્જ કરો ને હરેક ગાડી હોય ને, પાછો મારી પાસે કરો, હું મારો મેકેનિક છું, અહીંથી ફરવા મળી. હા એ તો મને ખબર છે, બધું જ આવડે તમને. 90 કિલોમીટર રહ્યું છે, ઓનલી ફોર 90 કિલોમીટર. મારા માટે આઈથી 45 મિનિટ નો રસ્તો છે, બટ આયરી મને ના પાડે કે 80 ની ઉપર કાંટો નહીં જવાનો. 80 ની ઉપર કાંટો જાય એટલે મને ધોલ મારી લે, એનું હું કરું? બાકી હું ચૂપ છું. આજે પણ ગાડી યાર કઈ કામ નો હોય, કારણ સુઈ ગઈ ને ત્યારે ફાસ્ટ ચલાવી હતી તમે, મને ખબર છે. એ તો મને અહિયાં જે છે હાથ રાખો ને લાગ્યું, ત્યારે મેં વાગ્યું અહિયાં, ત્યારે મેં જોયું તો કેટલી ફાસ્ટ ત્યારે ચાલતી હતી. કઈ નહીં, 120 જ ચાલતી, વધારે નથી ચાલતી. તો ફૂલ નહીં ચલાવવાની? હા વાંધો નહીં, હવે નહીં ચલાવું. અત્યારે તો ક્યાં નહીં, હું તું ઉઠી છો ત્યાં નહીં, તમારા હું બેઠી છે ને ટાંકીને, ત્યાં ન હું સ્પીડમાં નથી ચલાવતો. ત્યાં દાંત કાઢવા ત્યારનો 80 ની સ્પીડ કાંટી કાંટો ઉપર ન જવા દીધો. 80 ની સ્પીડ કરી તો ગાડી એવરેજ બી કેટલી, 24 ની એવરેજ આપે છે. ગ્લાન્ઝા પેટ્રોલ છે તો બી 24 ની એવરેજ આપે છે. અને બીજી વસ્તુ કે હવે ભરૂચ આવી ગયું છે, અને હવે હાઈવે નથી, આ કે ગટર આવી ગયું, હાઈવે તો ઉઈ ગયો. આમ વૈસાવ કઈ નહીં, વાતચીત મૂક. અને બીજી વસ્તુ કે બ્લોગમાં સેટ સુધી રહેજો, અને અમે જવા જઈએ છીએ સુરત. તો ફાઇનલી અત્યારે આઈ થિંક 5:30 અમે પહોંચી ગયા હતા, જોકે આણે ઊભી રાખવાની કીધી હતી ગાડી, પણ મેં નથી રાખી. રીઝન એ હતું કે પોતે સૂઈ ગઈ હતી, ઊભી રાખવાની. પગ મોળું થઈ ગયું એકદમ, દુખતો તો બહુ જ, ખાલી સૂઈ ગઈ હતી એટલે પછી શું કરું. તો કાંઈ નહીં, અત્યારે તો પહોંચી ગયા છીએ, હવે વૈભવ હોટલે જઈએ છીએ, અને ત્યાં રેસ્ટ કરવો છે, આરામ કરવો છે, શાંતિથી અત્યારે થોડીક વાર સૂવું છે. આને તો ઊંઘ પૂરી કરી લીધી મારે, બાકી હું ખાલી 10 થી 20 મિનિટ સુતી, વધારે ન સુતી. 10 થી 20 મિનિટ? 70 કિલોમીટર બાકી હતું ત્યારની તું સૂતી હતી. ઊંઘવાળાને ખબર હોય કે હું નાખોડા ઢળતી હતી, ખબર હોય? હા મને ખબર હતી, હું કેટલા વાગ્યા સુધી, મને ખબર, નાખોડા ઢળતી હતી ખબર હતી? ના એવું હું નથી કરતી. ઈ તો નાખો ઢળવા વાળું એમ જ કે, હું તો ઢળતી જ નથી. ના ના મને ખબર હે, હું ન કરું એવું કઈ. હા તો ફાઇનલી અમે સુરત પૂજી પહોંચી ગયા છીએ. અહીંયા ભી લાપીનોસ છે, હાલો. હા લાપીનોસ છે, બેન છે, લબડી ગયા. ભૂખ, નાસ્તો, ભૂખ લાગી? નાસ્તો કરો? નહી. હા હા કરો કરો, ગા કરો. આ સુબ ખાલી ચા પીવો, ચા પીવો છે. ઓકે હાલો ચા પાઈ દો. અને હું તો ક્યાંનો ગાડી ચલાવું છું, રાજકોટ થી અત્યારે હું બેઠો ઉતરો છું ગાડીમાંથી. તો તમને મેં કીધું તું એ ગાડી ઊભી રાખો, કેટલી વાર મેં કીધું કે ગાડી ઊભી રાખો રાખો, તોય નહીં. પણ હું ગાડી ઊભી રાખે તો અત્યારે પહોંચી જાત. મારો પ્લાન એ હતો કે 2 વાગે આપણે જે ઓલું પ્રોસેસ છે 2 વાગે ત્યાં જવાનું છે, તો અત્યારે વહેલા પહોંચી જાય ને, હું બધું સુઈ જાઉં 2-3 કલાક. પણ હજી તો ઘણો ટાઈમ છે, 8 વાગે પહોંચાય તો કેટલો આપણી પાસે ટાઈમ છે 2 વાગે જવાનું? હોટલે ક્યાં પહોંચે આપણે? હોટલ ક્યાં દૂર છે? હમણાં અહીંયા ફોટો બાજવાન થઈ જાય, અવાર અવાર માં રેવા દેન મારી જોડે. ઓલા હમણાં ભાઈ છે તમારા જોડે આવવાના છે, આપણે લઈ જશે. હા એ લઈ જાય, પછી શું છે, આપણે ગોતશું તો ન મળે ને. નહીં હોય એવું હોટલ સર્ચ મારી, પણ એ બીજી આવી, તો અમારે જો ઓળખે છે એ નથી આવી. તો કાંઈ નહીં, ચાલો વ્લોગમાં રહેજો, વૈભવ હોટલે જઈએ છીએ. તો ફાઇનલ આપણે કૌશિકભાઈની રાહ હતા, કૌશિકભાઈની ઊંઘ બગાડી, એના માટે દિલથી સોરી કૌશિકભાઈ. અને જો કે રાજકોટથી માંડીને અત્યાર સુધી ગાડી અહીંયા જ ઊભી રહી છે, એક જગ્યાએ સ્ટોપે નથી કરી, ગાડી સીધી અહીંયા જ આવી છે. તો કાંઈ નહીં, હવે તમે કેટલી હેલ્પ કરો, હોટલ એમને મૂકી જાઓ, પછી તમે 2 વાગ્યા સુધી ફ્રી, પછી 2 વાગ્યા પછી આપણે જઈશું, આપણે જવાની છે ત્યાં. હાલો આજે કૌશિકભાઈ ની ઊંઘ બગાડી છે, મહાદેવ. ચા તમ ચા મુગે, હું કદી ચા નથી પીતો, તું પી જા, તને દઈ દેવાની છે. ના સુરત માં આવીને સીધી ચા હો, એને કેમ કે એને તો મોર્નિંગ થયું છે, અને મારે તો કાલ નું હજી હાલે છે. પીએ વેર, ગરમ છે, ગરમ છે, ગરમ છે, ગરમ છે, કઈ નહીં. હાલો હોટલ હમણાં આગળ છે, તો કૌશિકભાઈ કે ચા પી લઈએ પહેલાં. તો મેં કીધું હાલો, કૌશિકભાઈ કે ચા પી લે, એટલે મેં કીધું હાલો તો પહેલાં ચા પી લે, કોઈ દિવસ પીતા નથી પણ પી લઈએ. બંધ કરી દો પૈસા અંદર ઢોરાશે તો બંધ કરી દો. એ હા શું કહ્યું, અડધી થઈ ગઈ હવે ને ઢોરાઈને. અડધી કહેવાય? હા ગરમ કેવી, અડધી કહેવાય, ગરમ લાગે છે. હા અંદર તો જાણે ફ્રીઝ હોય એમ હવે આવે. તમે ચા પીધી? હા મેં પી લીધી, ચાલો. ફેંકી દીધી હશે અડધી તો. ફેંકી દીધી? હા તમારી મને ખબર જ હોય એમ. મેં ચા ફેંકી દીધી ને એટલે કે તમારી ખબર જ હોય. જોયું નથી તોય કહી દીધું ને. વાહ શાબાશ, ઊંઘમાં એ તો કહી દીધું ભાઈ. અરે કોલર રહેવા દે, કોલર હે નહીં એમાં.
રે તાર દરવાજો બંધ કર તો કર દીધો ખુલ્લો છે કર દીધો ખુલ્લો છે હું ખોટો હઈશ હા ભાઈ ચા ડોરાશે તો હજી ખુલ્લો છે ઓલા ભાઈ વીએ ગયા ઈ ભાઈ તો જો ભાગી ગયા હા રેડી હમ રેડી થોડી ચા દિયો પછી કોલ કરો પણ પાછો હું આ પધાર્યા અહીંયા ચાવી લગાડ ચાવી હરકી કઈ નઈ ફાઇનલી હોટલે પહોંચી ગયા તારું ખોયલું દીધું બહુ કીરી ચાવી બાર છે હું કરું આ છોકરીનું રોશની આવી ગઈ જો કઈ નઈ તારા વિડીયો બનાવવા માટે તાર કાચી આવી ગયો જો અહીંયા હા માં બે ઉભાઈ ને રહી હકી આવી એ નઈ અહીંયા બારી ખોલો બાર બતાવો ક્યાં આટા મારે હે હજી રૂમ જોતે જોતા જતો કેમ કરે આ મે મજા આવી ગઈ રીએ કેલો મસ્ત રૂમ છે ગઈમો હા પાકું હા તો મસ્ત છે રૂમ તો કાઈ નહીં બે મસ્ત છે વિડિયો શૂટ કર નાખી હા હાલો મોટિવેશન વિડિયો શૂટ કર નાખી આ કઈ હોટલ છે ખબર છે આપણે હમણાં નામ તો મે કીધું પણ અત્યારે તો નામ ચેન્જ થઈ ગયું છે ને નામ ચેન્જ થઈ ગયું ઈ અને ખબર હોય તો પોપટભાઈની હગાઈમાં હું આવ્યો હતો ત્યારે મેં તને વિડીયો કોલ કર્યો હતો કે કેટલો મસ્ત રૂમ છે આ ઈ જ હોટલ છે તું કહેતી હતી ને હા ઈ જ અને મસ્ત છે અને પાછળ જો અને તારા 5 લાખ રૂપિયા પડ્યા હોય ને ગાડલો આમાં હે ઉપાધિ કરતી ને પૈસા જેટલા લાવ્યા એ આમાં મૂકી દેજે અને પડદો છે ને 80-100 ઉપર ચાલુ થઈ ગઈ કન્ટિન્યુ પિન નહીં આવે ગઈ બારી ખુલી છે હવે આપણે વાં ક્યારે જવાનું છે ક્યાં અરે ભાઈ શાંતિ રાખ તું સુઈને આવી છો હું વિડિયો બતાવું તું કેમ સુતી હતી ઊભી રે નહીં નહીં ચાલુ રાખો ના હું સુતી નથી સુઈ ગઈ હતી તું ખાલી 10-20 મિનિટ સુતી ને કઈ સુતા નું આમ જો જોઈ લે આમ જો મોઢું ખુલ્લું પડ્યું આમ જો આમ સુતી હતી તું ગાડીમાં ચાલો મળીએ મહાદેવ હરર મહાદેવ સાથે પલક હરર મહાદેવ કેમ લો વિડીયો રાખવાનો છે કે ના હું વિડીયો મુકસદ નહીં બોલાવું તો ન બોલાવતી વાંધો નહીં તારો રૂમ બાજુ છે હાલ કરનાબુ મારે હાથ પગ ધોવાય ભગવાને સુવાનો ટાઈમ આપ્યો ને અત્યારે તો એ ચોકલેટ ખાવાનું ચાલુ કરી દીધું અત્યારે મોર્નિંગ ના કેટલા વાગ્યા છે અત્યારે 7 વાગ્યા છે સવારના 7 વાગે ગુડ નાઇટ ગુડ નાઈટ હવે બધા સુઈ જઈએ એ પછી હમણાં જાય છે 2 વાગે તો આઈ થિંક 12 વાગે ઉઠી જવાનું ઓય
12 વાગે ઉઠી જવાનું. ઓકે, ગુડ નાઈટ. ગુડ નાઈટ. બાય બાય. બાય.